ગુડ મોર્નિંગ બાળકો ધોરણ બે આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન પાઠ સારી ટેવો ટેવ એ રોજિંદુ વર્તન છે કે જે કોઈના કહ્યા વિના આપણે દરરોજ કરીએ છીએ આપણે સારી ટેવો વિકસાવી જોઈએ જેવી કે વડીલોને માન આપવું સાચું બોલવું વગેરે તે આપણને આપણા દૈનિક જીવનમાં મદદરૂપ બને છે અહીં કેટલાક વિધાનો આપ્યા છે દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે દરેક સારી ટેવને ઓળખી તેમનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો સાથે મળીને વેચવું માન આપવું નાહવું મદદ કરવી બ્રશ કરવું સાચું બોલવું બીજા સાથે ભળવું પ્રાર્થના કરવી સ્વચ્છતા રાખવી અને સારી રીતભાત એમાં જોઈએ પેલું ચિત્ર તો તેમાં છોકરો અને છોકરી આપેલે છે એટલે કે સીમા રમી રહી હતી ત્યારે પડી ગઈ અને ઊભી થઈ શકતી ન હતી તો રાજ પોતાનો હાથ આપીને સીમાને ઊભી કરે છે તો આ ટેવ સારી છે તો અહીંયા શું લખશું મદદ કરવી પછી જોઈએ બીજું ચિત્ર રોહન પુસ્તક વાંચી રહ્યો છે તેણે માધુરીને તેની સાથે વાંચવાની છૂટ આપી છે તો શું આવશે સાથે મળીને વહેંચવું પછી જોઈએ ત્રીજું ચિત્ર હેત દરરોજ નહાય છે તો શું આવશે અહીંયા નાહવું પછી જોઈએ ચોથું જીમિકા દરરોજ દિવસમાં બે વખત દાંત સાફ કરે છે તો શું આવશે બ્રશ કરવું પછી જોઈએ પાંચમું જેનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈ કહે છે તારો આભાર તો શું આવશે સારી રીતભાત પછી જોઈએ છઠ્ઠું હંમેશા તેનું ઘર સ્વચ્છ અને સુગઢ રાખે છે તો શું આવશે સ્વચ્છતા રાખવી પછી જોઈએ સાતમું ઓમ દરરોજ ભગવાનની યાદ કરે છે અને તેમનો આભાર માને છે તો શું આવશે પ્રાર્થના કરવી પછી જોઈએ આઠમું પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી તો શું આવશે માન આપું નવમું ચિત્ર જોઈએ તો કાવ્યા તેમના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે તો શું આવશે બીજા સાથે ભળવું દસમું જોઈએ તો શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા તો શું આવશે સાચું બોલવું પછી જોઈએ નીચે કેટલીક ટેવો આપેલી છે સારી ટેવોની સામે સારી ટેવ અને ખરાબ ટેવની સામે ખરાબ ટેવ લખો એમાં જોઈએ પેલું વેદાંત બીજા સાથે વસ્તુઓ વેચે છે તો આ ટેવ સારી કહેવાય પછી જોઈએ બીજું પાર્થ ગમે ત્યાં થૂંકે છે તો આ ટેવ ખરાબ કહેવાય પછી જોઈએ હર્ષા કચરો કચરા પેટીમાં નાખે છે તો આ ટેવ સારી કહેવાય વૃંદા તે ખોટી હોય તો સોરી કહે છે આ ટેવ સારી કહેવાય ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી તો આ ટેવ ખરાબ કહેવાય કૃપા કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકી દે છે આ ઠેવ ખરાબ કહેવાય હસીને દરેકને નમસ્કાર કરે છે તો આ ઠેવ સારી કહેવાય આકાશ રાત્રે મોડા સુધી જાગે છે તો આ ઠેવ ખરાબ કહેવાય દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે તો આ ઠેવ ખરાબ કહેવાય ભવ્ય સ્કૂલે સમયસર જાય છે તો આ ટેવ સારી કહેવાય તો આ પાઠ અહીંયા પૂરો થઈ છે થેન્ક યુ